હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર વેલકમ ટુ સ્માર્ટ મહીસાગર યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે જીએસઆરટીસી દ્વારા આયોજિત કંડક્ટરની ભરતીમાં ઉપયોગી થાય એવા અગત્યના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું જેનો ભાગ નંબર આઠ છે હવે મિત્રો વિડિયો કરીએ સ્ટાર્ટ અને જોઈએ અગત્યના પ્રશ્નો ક્વેશ્ચન ફર્સ્ટ કંડક્ટર બસ ઊભી રાખવા માટે કેટલા બેલ મારીને ડ્રાઈવરને સૂચિત કરે છે તો કન્ડક્ટર બસ ઊભી રાખવા માટે એક બેલ મારીને બસને ઊભી રાખવા માટે સૂચિત કરે છે આ ઉપરાંત મિત્રો જો કંડક્ટર બેલ મારે તો એનો મતલબ એ થયો કે બસને ઉપાડવાની છે જ્યારે કંડક્ટર ત્રણ બેલ મારે તો એનો અર્થ એવો થયો કે બસની પાછળ આવી રહેલા વાહનનો સંકેત એ બાજુ ડ્રાઈવર ધ્યાન દોરે એ માટે કંડક્ટર ત્રણ બેલ મારે છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ જ્યારે રેલવે ક્રોસિંગ પર કોઈ કર્મચારી હાજર ન હોય તેવા સમયે રેલવે ફાટકને કેટલા ફૂટ દૂર બસ ઊભી રાખવી રાખવાની હોય છે તો જ્યારે પણ રેલવે ક્રોસિંગ કરવાનું હોય અને રેલવે ક્રોસિંગ પર રેલવેનો કોઈ કર્મચારી હાજર ન હોય એવા સંજોગોમાં બસ ચાલીસ ફૂટ દૂર રાખવાના રૂલ્સ છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું બસમાં કઈ જગ્યાએ મુસાફરોને બેસવાની મનાઈ હોય છે તો ડ્રાઈવરના કેબિનમાં મુસાફરો બેસી શકશે નહીં એટલે કે બસમાં ડ્રાઈવરના કેબિનમાં મુસાફરોને બેસવા માટેની મનાઈ હોય બસમાં મહિલા અનામત સીટમાં જો પુરુષ બેસી જાય તો તો કોન્ડક્ટર પુરુષને ઊભા કરીને મહિલા મુસાફરને બેસાડી શકે છે નેક્સ્ટ ક્વેશન જીએસઆરટીસી બસનું લાઈવ લોકેશન જોવા માટે કઈ સિસ્ટમ વિકસાવવામાં આવી છે તો બસનું લાઈવ લોકેશન જોવા માટે એમણે જીપીએસ સિસ્ટમ દરેક બસમાં લગાવવામાં આવી છે જીપીએસ સિસ્ટમ એટલે કે ગ્લોબલ પોઝિશન સિસ્ટમ જેનું ફૂલ ફોર્મ હોય છે નેક્સ્ટ ક્વેશન હમાલ એટલે શું તો બસમાંથી અથવા બસના છાપરામાંથી માલ સામાન ચઢાવવાનું કે માલસામાન ઉતારવાનું જે કાર્ય કરે છે આ કાર્ય કરનાર વ્યક્તિને હમાલ તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું કન્ડક્ટરને કયા કયા સાધનો કે કયા કઈ કઈ વસ્તુઓ આપવામાં આવે છે તો કન્ડક્ટરને પોતાનો ગણવેશ એટલે કે યુનિફોર્મ આપવામાં આવે છે મની બેગ જે પૈસા મૂકવાના થેલો પણ આપવામાં આવે છે થેલો કે થેલી આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન પણ આપવામાં આવે છે ઇમ્પ્રેસ એટલે કે ખુલ્લા રૂપિયા રૂપિયા પણ આપવામાં આવે છે આ ઉપરાંત ફરિયાદપોથી ટિકિટ ડ્રે અને પંચિંગ મશીન પણ કંડક્ટરને આપવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન બસની સીટની કુલ કેટલી ક્ષમતાનું રિઝર્વેશન કરવામાં આવે છે તો બસની કુલ ક્ષમતાનું પંચોતેર ટકા રિઝર્વેશન કરી શકાય છે રિઝર્વેશન વાળા મુસાફરોને બસમાં બેસવા માટેની પહેલી પસંદગી આપવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન બસમાં કોઈ યાંત્રિક ખામી સર્જાય તો તેને શું કહેવાય છે તો બસમાં કોઈક યાંત્રિક ખામી સર્જાય તો તેને બ્રેકડાઉન શબ્દ વાપરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન બ્રેકડાઉન વખતે આગળની મુસાફરી માટે કન્ડક્ટરે શું વ્યવસ્થા કરવાની હોય છે તો બ્રેકડાઉન વખતે જ્યારે પણ બસને બ્રેકડાઉન થાય એટલે કે બસમાં કોઈક યાંત્રિક ખામી સર્જાય તો એવા વખતે કન્ડક્ટરે મુસાફરોને અન્ય બસમાં બેસાડવા જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન કેટલા સમયમાં આગળની મુસાફરી માટે વ્યવસ્થા ન થાય તો રિફંડ આપવું પડે છે તો એક કલાકના સમયમાં આગળની મુસાફરી માટે વ્યવસ્થા ન થાય તો કંડક્ટરોએ મુસાફરોને જે ટિકિટ લીધી હોય એ તેને રિફંડ આપવાની હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન નિગમ દ્વારા કેવા વ્યક્તિનું ભાડું અડધું લેવામાં આવે છે તો નાની ઉંમરના બાળકનું ભાડું લેવામાં આવે છે નેક્સ્ટ જોઈશું જ્યારે કોઈ મુસાફર ટિકિટ વગર પ્રવાસ કરતો જણાય તો તેની પાસેથી કયા એક્ટ એટલે કે કયા કાયદા હેઠળ દંડ લેવામાં આવે છે તો મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો ઇઠ્યાસી ના એક્ટ હેઠળ કોઈ પણ વ્યક્તિ ટિકિટ વગર મુસાફરી કરે તો તેમને આ કાયદા હેઠળ દંડ લેવામાં આવે છે અને આની જોગવાઈ મોટર વ્હીકલ એક્ટની કલમ એકસો કરવામાં આવી છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ મૂંગા અને મંદ બુદ્ધિના વ્યક્તિઓને નિગમ તરફથી તો મૂંગા અને મંદ બુદ્ધિના વ્યક્તિઓને નિગમ તરફથી મફત મુસાફરીની સુવિધા આપવામાં આવે છે મુગા અને મંદ બુદ્ધિના સિવાયના વ્યક્તિ જે અંધ વ્યક્તિ છે અંધ વ્યક્તિને લઈ જનાર વ્યક્તિને પણ મફત મુસાફરીની સગવડ આપવામાં આવે છે આ ઉપરાંત નિગમના કર્મચારીઓ અને નિગમના જે સભ્યો છે એમને પણ નિગમ તરફથી મફતમાં મુસાફરીની સગવડ આપવામાં આવે છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ એસટી નિગમની મુખ્ય કચેરી કયો આવેલી છે તો નરોડા જે અમદાવાદમાં એસટી નિગમની મુખ્ય કચેરી આવેલી છે અને અહીંયા બસની બોડી રિપેરિંગનો બહુ મોટો પ્લાન પણ આવેલો છે નેક્સ્ટ ક્વેશ્ચન એમએસટીસી નામની એજન્સી કયો આવેલી છે તો એમએસટીસી નામની એજન્સી એ વડોદરા શહેરમાં આવેલી છે જેનું કાર્ય જે બસોના ભંગાર જેવા માલ સામાનનું વેચાણ કરે છે આ ઉપરાંત જે એસટી નો ભંગાર છે એમાંથી મોબાઈલ શૌચાલય પણ તે બનાવે છે મોબાઈલ શૌચાલય એટલે કે હરતું ફરતું સંડાસ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું વિદ્યાર્થીઓને આપવામાં આવતો પાસ કયા દિવસોમાં ઉપયોગ ન કરી શકે તો વિદ્યાર્થીઓને આપવામાં આવતો પાસ જાહેર રજા કે રજાના દિવસે તે આ પાસનો ઉપયોગ કરી શકતો કરી શકતા નથી નેક્સ્ટ ક્વેશ્ચન એસટી બસમાં અનામત જગ્યાઓ એટલે કે બેઠક સીટો કઈ કઈ છે બે દિવ્યાંગ વ્યક્તિઓ માટે સીટ નંબર ત્રણ ચાર અને પાંચ મહિલાઓ માટે સીટ નંબર છ સાત આઠ નવ અને દસ જ્યારે ધારાસભ્ય માટે સીટ નંબર અગિયાર અને બાર એ અનામત સીટો રાખવામાં આવી છે નેક્સ્ટ ક્વેશ્ચન ધારાસભ્યોને બેઠક કેટલા સમય સુધી ખાલી રાખી શકાય તો બસ ઉપાડવાના સમય સુધી સુધી ધારાસભ્યો માટેની અનામત જે બેઠકો છે તે ખાલી રાખી શકાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું જીએસઆરટીસીની બસ અને બુકિંગની પૂછપરછ માટે ટોલ ફ્રી નંબર કયો છે તો જીએસઆરટીસી ના બસ અને ટિકિટના બુકિંગ માટેનો જે ટોલ ફ્રી નંબર છે અઢારસો એટલે અઢાર શૂન્ય બે હજાર ત્યારબાદ છ છગડા એટલે સાસઠ સાસઠ અને સાસઠ આ એનો ટોલ ફ્રી નંબર છે નેક્સ્ટ ક્વેશ્ચન એસટી બસમાં કેટલા મુસાફરો બેસાડવા છે તે કોણ નક્કી કરે છે તો એસટી બસમાં કેટલા મુસાફરો બેસાડવા છે તે નક્કી આરટીઓ કરે છે હવે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન કેન્સરના દર્દીઓને સારવાર માટે લઈ જવા અને આવવા માટે કેટલા ટકા સુધી બસ ભાડામાં રાહત આપવામાં આવે છે તો કેન્સરના દર્દીઓને સારવાર માટે દવાખોને લઈ જવા અને લાવવા માટે સો ટકા બસ ભાડું ભાડામાં રાહત આપવામાં આવે છે મતલબ તેમના ટિકિટનો દર ઝીરો થાય છે આ કેન્સરના દર્દીઓ સાથે જે સહાયક વ્યક્તિ હોય છે તેમને બસ ભાડામાં પચાસ ટકાની રાહત આપવામાં આવે છે આ ઉપરાંત મિત્રો જોઈએ તો આઈ બેંકના ઓકના કન્ટેનર જે વ્યક્તિ લઈ જાય છે એ વ્યક્તિને બસ પ્રવાસના બસ ભાડામાં સો ટકા રાહત આપવામાં આવે છે એટલે કે તેમને તેવા વ્યક્તિઓને બસ ભાડું આપવાનું રહેતું નથી નેક્સ્ટ ક્વેશ્ચન એસટી બસમાં પાછળના ભાગે રૂટ બોર્ડ લગાવવાની જવાબદારી કોની હોય છે તો એસટી બસના પાછળના ભાગે રૂટ બોર્ડની લગાવવાની જવાબદારી એ કંડક્ટર મિત્રની હોય છે તો આગલા ભાગે રૂટ બોર્ડ લગાવવાની જવાબદારી કોની હોય છે તો એ ડ્રાઈવર નેક્સ્ટ ક્વેશ્ચન મહિલા કં મહિલા કંડક્ટરોની ભરતી નિગમ દ્વારા કયા વર્ષથી શરૂ કરવામાં આવી છે તો મહિલા ભરતી નિગમ દ્વારા વર્ષ વર્ષથી કરવામાં આવી છે નેક્સ્ટ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની મુખ્ય ઓફિસ મુખ્ય સ્ટોર તમામ વિભાગીય ઓફિસો તેમજ અમુક મોટા એસટી ડેપોને કયા નેટવર્ક હેઠળ જોડવામાં આવ્યા છે તો જીસવાન ના નેટવર્ક હેઠળ નિગમના મુખ્ય ઓફિસ મુખ્ય સ્ટોર તમામ વિભાગીય ઓફિસો અને અમુક મોટા ડેપોને જોડવામાં આવે છે મિત્રો આ ફૂલ ફોર્મ છે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક નેક્સ્ટ જીએસઆરટી કયા ત્રણ રાજ્યોને પરિવહનની સેવા પૂરી પાડે છે તો જીએસઆરટીસી મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ ત્રણે ત્રણ રાજ્યો છે જે ગુજરાતના પડોશી રાજ્યો છે આ પડોશી રાજ્યોને પરિવહનની સેવા જીએસઆરટીસી પૂરી પાડે છે નેક્સ્ટ ક્વેશ્ચન જીએસઆરટીસીની બસ સર્વિસો કઈ કઈ છે તો જીએસઆરટીસીની વોલ્વો બસ સર્વિસ ગુર્જર નગરી એક્સપ્રેસ સર્વિસ ડીલક્સ એક્સપ્રેસ સર્વિસ સ્લીપર કોચ સર્વિસ અને મિની ડિસ્ટન્સ બસ સર્વિસ આ તમામ પ્રકારની બસ સર્વિસો ઉપલબ્ધ છે નેક્સ્ટ ક્વેશ્ચન અમદાવાદ વિભાગમાં ગોંધીનગર ડેપો માટે ખાસ ફાળવવામાં આવેલી ફાળવવામાં આવી છે તેનું નામ શું આપવામાં આવે છે તો અમદાવાદ વિભાગમાં ગાંધીનગર ડેપો માટે ખાસ રૂટ ફાળવવામાં આવે છે એ બસોનું નામ વિકાસ રૂટ તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન કોન્ડક્ટર ફરજ દરમિયાન કેફી દ્રવ્યનું સેવન કે ધુમ્રપાન કરી શકે ખરો તો ના તે કેફી દ્રવ્યનું સેવન અને ધૂમ્રપાન કરી શકતા નથી નેક્સ્ટ ક્વેશ્ચન કોન્ડક્ટર પ્રવાસી મુસાફરો પાસેથી મુસાફરી ભાડું ક્યારે વસૂલ કરવાનું હોય છે તો કોન્ડક્ટરે પ્રવાસી મુસાફરો પાસેથી મુસાફરી ભાડું મુસાફરો જે સ્થળેથી બસમાં બેસે છે તે સ્થળેથી ભાડું વસૂલ કરવાનું હોય છે પણ જો કંડક્ટર જ્યારે મુસાફર બસમાંથી ઉતરે છે ત્યારે જો ભાડું વસૂલ કરે છે તો કાયદાકીય એ ગુનો બને છે આ પણ યાદ રાખજો હવે જોઈશું લાસ્ટ ક્વેશ્ચન જો એસટી બસમાં સબનું વહન કરાયું હોય તો બસની સ્વચ્છતા કઈ રીતે કરવાની રહેશે તો જો એસટી બસમાં શબનું વહન કરાયું હોય એટલે કે સબ લાવવામાં આવ્યું હોય તો તે બસને જંતુનાશક દવાથી સાફ કરવામાં આવે છે આભાર મિત્રો હું આશા રાખીશ કે આજનો આ વિડીયો આપણને ગમ્યો હશે મિત્રો વિડીયો ગમ્યો હોય તે વિડીયોને લાઈક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને અન્ય મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા જ નહીં હવે મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય ગરીબ ગુજરાત